नमस्कार मित्रों, आप सबनों मारी यूट्यूब चैनल ऑल सक्सेस एजुकेशन में हूँ हार्दिक स्वागत करूँ छू। गुजरात सरकार की जो स्पर्धात्मक परीक्षाओं आए थे एने तैयारी करता उम्मीदवारों माटे मारी यूट्यूब चैनल में स्पर्धात्मक गणित विषय ने लगता ज वीडियोज मुकवा मैं आयोजन करेल से अन्वय आज हूँ भाग पहले लैने आपनी समक्ष उपस्थित थयो छु। स्पर्धात्मक गणित में दाखलाओं गणवा माटे संख्याओं की जरूर हो आपणे संख्याओना टॉपिक विषे आज बेजिक शीखीशू। दाखलाओं गणतरी माटे बेजिक आवड़ू ये खूब जरूरी है। संख्याओं नॉलेज ये खूब जरूरी हो कारण के संख्याओ आधारित कोयडाओ अने दाखलाओ पूछाता हो। आज आप संख्याओ विषे जोईशू। आपणे जाणीए छीए कि गणितनी बधी संख्याओमां जे अंकोनो उपयोग थाय छे ए चोक्कस छे। गणितनी बधी संख्याओमां 0 થી 9 સુધીના અંકોનો ઉપયોગ થાય છે। જીરોથી નવ સુધીની જે આંકડા છે એનો જ ઉપયોગ ગણિતી સંખ્યાઓમાં થાય છે। સંખ્યાઓ એમના સ્થાન પ્રમાણે આપણે વાંચન કરીએ છીએ, બોલીએ છીએ। સંખ્યાઓની આપણે જ્યારે વાંચન કરીએ ત્યારે એમના સ્થાન પ્રમાણે ડાબી બાજુથી આપણે વાંચન કરીએ છીએ। પ્રથમ અંક હોય છે ડાબી બાજુથી, ડાબી બાજુ તરફ આપણે વાંચન કરીએ છીએ। પ્રથમ અંક જે આ બાજુથી ગણીશું તો એ એકમનું સ્થાન ગણાય છે। બીજો જે અંક હોય છે એ આપણે દશકનું સ્થાન ગણીએ છીએ। એના પછી ત્રીજો અંકનું સ્થાન આપણે 100માં ગણવાનું હોય છે। ચોથો અંક એ 1000ના સ્થાનમાં ગણાય છે। પછી પાંચમો અંક એ 10000ના સ્થાનમાં ગણાય છે। પછી છઠ્ઠો અંક લાખમાં ગણવાનું હોય છે। સાતમો અંક દસ લાખની ગણતરીમાં આવે છે। આઠમો અંક કરોડમાં ગણવાનો હોય છે। તો અહીંયા તમે જુઓ તો જમણીથી ડાબી તરફ જતા અંકોના સ્થાન પ્રમાણે વાંચન કરવાનું હોય છે। પ્રથમ અંકને એકમના સ્થાનમાં વાંચન કરવાનું હોય છે, બીજા અંકને દશક, પછી 100, 1000, 10000, 1 લાખ, 10 લાખ અને કરોડ। મોટાભાગે સંખ્યાઓમાં આટલી સંખ્યાઓ સુધીના દાખલાઓ પૂછાતા હોય છે। સંખ્યાનું જે અંક છે એમાં સ્થાન કિંમતનું પણ મહત્ત્વ હોય છે। સંખ્યા હોય છે એમાં અંકોનું સ્થાન કિંમત કઈ રીતે નક્કી થાય તો એના સ્થાન પ્રમાણે નક્કી થાય છે। આપણે દાખલો પહેલો જોઈએ કે 487માં આપણે દરેક અંકની સ્થાન કિંમત નક્કી કરીએ, પહેલાં આપણે 4ની સ્થાન કિંમત નક્કી કરીએ। 100 જમણીથી ડાબી તરફ આપણે ગણતરી કરવાની હોય છે આ પ્રમાણે। 100 400ના સ્થાન પર છે તો 100 વડે ગુણવાનું એટલે કે 400, તો 4ની સ્થાન કિંમત અહીંયા મળી 400। પછી 8ની સ્થાન કિંમત
એકમ અને દશક, દશકના સ્થાન ઉપર છે એટલે એને 10 વડે ગુણવાનું, એટલે એની કિંમત મળી 80. પછી 7ની સ્થાન કિંમત, સ્થાન 7ની સ્થાન કિંમત એ એકમના સ્થાને છે એટલે કે 1 વડે ગુણો, 8 × 8 અરે 7 છે તો એકમના સ્થાને 7 છે એટલે 7 × 7. આ સંખ્યાનો આપણે ટોટલ સરવાળો કરતા 487 મળે છે. ટૂંકમાં દરેક અંગોની સ્થાન કિંમત આ રીતે એમના સ્થાન પ્રમાણે નક્કી થતી હોય છે. તો સંખ્યાઓના સ્થાન કિંમત વિશે આપણે ખ્યાલ આવી ગયો છે. હવે આપણે જોઈએ સંખ્યાની દાર્શનિક કિંમત. તો સંખ્યામાં રહેલા અંકોની દાર્શનિક કિંમતના પણ દાખલાઓ પૂછાતા હોય છે. દાર્શનિક કિંમત એટલે શું? તો જે તે અંકની દાર્શનિક કિંમત તે સંખ્યાનો અંક, જે અંક હોય છે જે તે અંકની સ્થાન કિંમત તે સંખ્યા, જે અંક હોય છે તે અંક જ એની દાર્શનિક કિંમત ગણાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ 489 માં 4ની દાર્શનિક કિંમત કેટલી? તો કે એ સંખ્યા પોતે જ હોય છે, 4ની સંખ્યા પોતે 4. 8ની ગણીએ, 8ની દાર્શનિક કિંમત તો એની પણ 8 જ મળે. 9ની આપણે જોઈએ કે 9ની દાર્શનિક કિંમત તો એ સંખ્યા પોતે જ મળે છે. તો દાર્શનિક કિંમત એટલે જે તે અંકની દાર્શનિક કિંમત એ અંક પોતે જ હોય છે. તો મિત્રો, તમને દાર્શનિક કિંમતનો ખ્યાલ આવી ગયો છે. હવે પરીક્ષાઓમાં દાખલા કઈ રીતે પૂછાય છે તો એનું ઉદાહરણ જોઈએ. દાખલો જોઈએ આપણે કે 8765માં 7ની સ્થાનિક કિંમત, સ્થાનીય કિંમત પણ કહેવાય છે, સ્થાન કિંમત પણ કહેવાય છે, સ્થાન કિંમત પણ કહેવાય, સ્થાનીય અથવા સ્થાન કિંમત જુદા જુદા શબ્દોનો ઉપયોગ થાય છે. સ્થાનીય કિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત શોધો. તો અહીં આપણે જોઈએ કિંમત આપેલી છે 8765માં આપણે 7ની પહેલાં સ્થાનીય કિંમત લેવાની છે, સ્થાનિક કિંમત અથવા સ્થાન કિંમત. તો સ્થાન કિંમત આપણે કઈ રીતે નક્કી કરીશું? તો એકમ થી આપણે ડાબી તરફ ગણવાનું છે, એકમ દશક 100. 7 જે છે એ 100ના સ્થાન ઉપર છે એટલે 100 વડે ગુણવાનું, એટલે 7ની સ્થાનની કિંમત 700. બીજું કહ્યું છે કે દાર્શનિક કિંમત, આપણે 7ની જ દાર્શનિક કિંમત લેવાની છે, 7ની દાર્શનિક કિંમત.
આપણે જોઈ ગયા કે દાર્શનિક કિંમત એટલે સંખ્યા પોતે જ હોય છે, એટલે સાતની દાર્શનિક કિંમત સાત જ થશે. એમનો તફાવત, તફાવત એટલે મિત્રો યાદ રાખો, તફાવત એટલે તફાવત કરો, તફાવત શોધો, તફાવત એટલે બાદબાકી કરવી. તો આ સંખ્યાઓની આપણે બાદબાકી કરવાની છે, તફાવત શોધો એટલે બાદબાકી કરવી. તો આપણે બાદબાકી કરીશું તો ઝીરોમાંથી સાત બાદ નહીં થઈ શકે, દસકો લેવો પડશે. અહીંયાથી દસકો લઈશું, નવમાંથી ઝીરો જશે, નવ અને છ, તો આની કિંમત મળશે 693. તો આનો તફાવત કેટલો મળ્યો? 693. તો આ રીતે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતના દાખલાઓ પૂછાતા હોય છે. તો તમારે ખાસ ધ્યાન રાખવું કે તફાવત શોધ એટલે બાદબાકી કરવાની હોય છે, સ્થાન કિંમત એટલે એના સ્થાન પ્રમાણેનું મૂલ્ય મૂકવાનું હોય છે, દાર્શનિક કિંમત એટલે એ સંખ્યા પોતે જ, એ અંક પોતે જ મૂકવાનો હોય છે, એ ખ્યાલમાં રાખવું. તો મિત્રો, આજે આપણે સંખ્યાઓનો બેઝિક ખ્યાલ મેળવ્યો. આગળના પીરિયડમાં આપણે સંખ્યાઓના પ્રકારો વિશે જોઈશું. જે મિત્રોએ હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય એમણે સબસ્ક્રાઇબ કરી લેવી અને શેર કરવી. અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે તૈયારી કરતા ઉમેદવારો છે, મિત્રો છે, એ લોકોને શેર કરવી, જેથી એ મિત્રોને પણ આ ચેનલનો લાભ મળે. જે કંઈ તમારા કોમેન્ટ હોય એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો, જેથી મને વધુ ને વધુ વિડીયોઝ બનાવવાનું પ્રોત્સાહન મળતું રહે. થેન્ક યુ.